साई रामना अखा सारा राम राम। परम पिता नु प्यारु संतान एटले दंडकारणी आपनु डांग। प्रकृति ए जेने अनुपम सौंदर्य अने हरियाली दिल खोलीने आपी छे एवा डांग ना कुदरती खोळे हूँ उभो छु। ज्यां नजर करू त्यां वादळ साथे वातो करता डुंगराओ अने खड़खड़ वहता धोध छे। धरती ए ढोई ढफोई ने लीलूडो हाडलो ओझो होय एवा डांग ना खेतरो छे। पण मारा हैये चिंता ए छे कि क्या सुधी आ हरियाली टकी रहेशे। कारण के भारत नी 160 मिलियन हेक्टर जमीन माथी 16.7 मिलियन हेक्टर जमीन ने रासायनिक दवाओं ए पतावी दीधी छे। क्यारेक पाक उत्पादन वधारवाना नामे तो क्यारेक कीटनाशकोना नामे आपणे धरती ने झेरीली करी रह्या छीए। जे रीते अत्यारे आपणे खेती करी रह्या छीए ए रीते जो आंधळुं अनुकरण चालू राख्यू तो नक्की एक दिवस घरे घरे कैंसर जेवा जीवलेण रोग ना खाटला हशे। अने मारी वात खोटी नथी, એમાં જરાય અતિશયોક્તિ નથી। તમને ગૂગલ કરી લેવાની છૂટ। એક સમયે સૌથી વધુ પાક ઉત્પાદન કરનાર પંજાબે જમીનમાં એટલી દવાઓ નાખી કે આજે ત્યાં કેન્સરના દર્દીઓથી ભરેલી આખી ટ્રેન ચલાવવી પડે છે। પ્રકૃતિ પ્રેમના પાટેથી જે હેઠે ઉતરી જાય એને આવી ટ્રેન ચલાવવી જ પડે। મને નથી ગમતું છતાંય કહેવું પડે છે કે રસાયણ આધારિત ખેતીથી પાકેલો એક એક દાણો ભારતની આવનારી પેઢીને નમાલી, માયકાંગલી અને રોગિષ્ઠ બનાવશે। મને સાંભળનારા ગુજરાતના દરેક ખેડૂતને પૂછું છું, દિલ ઉપર હાથ રાખીને જવાબ દેજો કે તમારા દાદાએ જેવી સમૃદ્ધ અને ફળદ્રુપ જમીન તમને આપી હતી એવી જમીન તમે સાચવી શક્યા છો? તમારા દાદાએ તમને આપી હતી એવી જમીન તમે તમારા દીકરાને નહીં આપી શકો, આ વાતનો તમને વસવસો નહીં થાય? જેને ખેતી નથી એવા વડીલો તમારા દિલને પૂછજો કે બાળપણમાં ફળો અને શાકભાજીનો જે સ્વાદ તમે ચાખ્યો હતો એવો આજે સહેજ પણ છે? કોણ ચોરી ગયું શાકભાજીના સ્વાદને? કોણ ચોરી ગયું પાકના પોષક તત્વોને? કોણ ચોરી ગયું જમીનની ફળદ્રુપતાને? કોણ વાવી ગયું હરિયાળા ખેતરમાં હળાહળ? આ બધા જ સવાલનો જવાબ છે આપણે, આપણે સૌ। ભૂલ આપણી છે અને સુધારવાની પણ આપણે જ છે। હવે સમય પાકી ગયો છે પ્રકૃતિ તરફ પાછા વળવાનો, પ્રાકૃતિક ખેતી તરફ કદમ ભરવાનો, રાષ્ટ્રને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ છે ગુજરાત। ગુજરાત સરકારે શરૂ કરી છે એક લીલી છમ ચળવળ, શરૂ કર્યું છે ગુજરાતની જમીનને ઝેર મુક્ત કરવાનું અભિયાન। અને આ અભિયાનના શ્રી ગણેશ થઈ રહ્યા છે એ ધરતી પર, જે ધરતી ઉપર ભગવાન શ્રી રામે પગરવ માંડ્યા છે, જે ધરતી ઉપર ભક્ત શબરીએ ભગવાન શ્રી રામને મીઠા બોર ચખાડ્યા છે। એ જ ધીરજથી ડાંગનો વનવાસી ખેડૂત સમગ્ર વિશ્વને પ્રાકૃતિક ખેતીના મીઠા ફળ આપવા માટે સંકલ્પબદ્ધ થયો છે।